पलसाणा तालुकानी सौथी मोटी पंचायत गणाती चलथाण गाममां मुख्य बजार आवेल छे, जेमां चलथाण तेमज आसपासना लोको खरीदी माटे अहीं आवे छे। चलथाण मेन रोडनी बंने बाजुए केटलाक दुकानदारोए अडिंगो जमावी देता ट्राफिकनी समस्या सर्जाई रही छे, जेने पगले चलथाण पंचायतनुं ध्यान दोराता चलथाण पंचायते 60થી વધુ દબાણકર્તાઓને નોટિસ ફટકારી દબાણ દૂર કરવા જણાવ્યું હતું। પલસાણા તાલુકાના ચલથાણ ગામમાંથી પસાર થતો મુખ્ય રસ્તો હાલ પણ સરકારી ચોપડે હાઈવે છે। આ રોડ એમડીઆર કક્ષાનો હોવાથી વડીલોના જણાવ્યા અનુસાર ચલથાણના મેઇન બજારનો મુખ્ય રસ્તો એ પહેલા હાઈવે તરીકે ઉપયોગમાં લેવાતો, ચલથાણ ગામના થતા દિન પ્રતિદિન વસ્તી વધારાને કારણે ચલથાણ મેઇન બજાર સવાર સાંજ માણસોથી ઉભરાતું રહે છે। જો કે છેલ્લા કેટલાક સમયથી મુખ્ય રસ્તાની બાજુના દુકાનધારકો રસ્તા પર ગેરકાયદેસર દબાણ કરી પતરાના શેડની દુકાનો બાંધી દુકાન ભાડે આપી અને પોતાની તગડી આવક ઊભી કરી રહ્યા છે। તો કેટલાક દુકાન આગળ લારીવાળાને તેમજ ખાણીપીણીની લારીવાળાને જગ્યા ભાડે આપી આવકનો સ્ત્રોત ઊભો કરે છે। જેની સીધી અસર રસ્તા પરથી પસાર થતા લોકોને અને વાહન ચાલકોને પડે છે। ચલથાણ મુખ્ય રસ્તા પર વાહનોનું ભારણ વધતા અહીં ટ્રાફિકની સમસ્યા સર્જાતી રહે છે, જે ગામના અગ્રણીઓએ પંચાયતનું ધ્યાન દોરતા નવા ચૂંટાયેલા સરપંચ મહેન્દ્ર દેસાઈ સહિતના સભ્યો આ મામલે એક્શનમાં આવી ગત મીટિંગમાં આ ટ્રાફિક અને દબાણ બાબતે ચર્ચા કરી 60થી વધુ દબાણકર્તાઓને પંચાયતે નોટિસ આપી 7 દિવસની અંદર દબાણ દૂર કરવા જણાવ્યું હતું, તેમજ આવનારા દિવસોમાં દબાણ દૂર નહીં થાય તો નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા આ દબાણ દૂર કરવામાં આવશે। નોટિસ આપતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો તો કેટલાક કહેતા હતા કે નવી બોડી 9 દિવસ નખરા કરશે પછી શાંત થઈ અને બેસી જશે, આજ સુધી અને કાવ્યા અને ગયા પણ કઈ ફરક પડ્યો નથી। અને બીજી તરફ ચલથાણના કેટલાક રાજકીય અગ્રણીઓએ પોતાની દુકાન અને ઘર આગળ જે ગેરકાયદેસર દબાણ કર્યું હોવાથી લોકોને અડચણ ઊભી થઈ રહી છે। પોતાને નેતા ગણાવતા નામાંકિત લોકોએ જ દબાણ કર્યું હોવાથી આવનારા દિવસોમાં દબાણને લઈને રાજકારણ ગરમાય તો નવાય નહીં। મહેન્દ્રભાઈ ધીરુભાઈ દેસાઈ, ચલથાણ સરપંચશ્રી। ગેરકાયદેસર દબાણ માટે મેં લોકોને લગભગ 60થી 70 નોટિસો આપી છે। સ્વૈચ્છિક દૂર કરે તો એને માટે સારું છે, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરીને લાગતા વળગતા અધિકારીને લાવીને પણ એનું હું દૂર કરાવીશ। લોકો એવું કહે છે કે નવા આવે એટલે 9 દિવસ ચાલે કહેવાય।